गुड मॉर्निंग स्टूडेंट्स, जय राजाराम। केम छो, मजा माने विद्यार्थी मित्रों? आज आपने तमारो धोरण बे मां तमारी वर्कबुक मांथी आपने आज तमारो जे छेल्लो यूनिट छे, जे प्रथम सेमनो जे आपने बाकी हतो ओरल वर्क जे आज भणवानो छे, एमां तमने ही सी अने इट एटले के त्रीजो पुरुष एक वचनना जे उदाहरणों छे ए आपणे भणवानुं छे। ही एटले छोकरो, छोकरा माटे ज्यारे दूर कोई छोकरो ऊभो होय अने ते छोकरो छे अथवा ते रितेश छे, तो तमारे ही इज रितेश अथवा तो ही इज बॉय, तो तमारे ही नो उपयोग करवानो रहेशे। पछी सी, तो सी ए छोकरी माटे वपराय छे, बराबर। तो जारे कोई छोकरी दूर ऊबी हो अने ते छोकरी छे अथवा ते सोहिणी छे, त्यारे तमारे सी नो उपयोग करवानो होय छे। सी इज गर्ल, सी इज सोहिणी। अने छेल्ले ईट, तो जारे कोई प्राणी, पक्षी, फळ, फूल वगैरे अथवा नान्यतर જાતિની કોઈ પણ વસ્તુ હોય ત્યારે તમારે ઈટનો ઉપયોગ કરવાનો છે। ઈટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ ટ્રી, ઇટ ઇઝ અ ફેન, ઓકે। તો હવે આપણે આગળ એની સમજૂતી સમજીએ। તો અન્ય પુરુષ કે છોકરા માટે હી વપરાય છે। અન્ય પુરુષ એટલે કે છેલ્લો ત્રીજો પુરુષ, એમાં છોકરો હોય ત્યારે હી વપરાય છે। હી તે, હી એટલે કે તે, સામેની વ્યક્તિ, હી એટલે કે તે, તેના માટેના ઉદાહરણો આપણે સમજીએ। હી ઇઝ રાજ, હી ઇઝ અ બોય, તે રાજ છે, તે છોકરો છે, તે કોણ છે, તે રાજ છે, હી ઇઝ રાજ, તે રાજ છે, હી ઇઝ અ બોય, તે છોકરો છે। જો ત્રીજો પુરુષ છોકરો હતો તો આપણે એનો શું ઉપયોગ કર્યો, હીનો ઉપયોગ કર્યો, તો હી ઇઝ રાજ, હી ઇઝ અ બોય, તે રાજ છે, તે છોકરો છે। અહીંયા હી ઇઝ રમેશભાઈ, હી ઇઝ અ ટીચર, તે સોરી તે હી ઇઝ રમણભાઈ, હી ઇઝ અ ટીચર, તે રમણભાઈ છે, તે શિક્ષક છે, હી ઇઝ અ રમણભાઈ, હી ઇઝ રમણભાઈ, હી ઇઝ અ ટીચર, તે રમણભાઈ છે, તે શિક્ષક છે। હવે સમજૂતી, અન્ય સ્ત્રી કે છોકરી માટે સી વપરાય છે, એટલે કે ત્રીજા પુરુષમાં જ્યારે સ્ત્રી હોય, છોકરી હોય, સામેની વ્યક્તિ છોકરી હોય ત્યારે તેમાં સી વપરાય છે, એસ એચ ઈ સી વપરાય છે। તો સી એટલે કે તે, જ્યારે છોકરી હોય ત્યારે એને સી વપરાય છે, તેણી। તો સી ઇઝ રીમા, સી ઇઝ અ ગર્લ, તેના ઉદાહરણો આપણે જોઈએ છીએ કે સી એટલે કે તે, તેણી, તો સી ઇઝ રીમા, સી ઇઝ અ ગર્લ, તે તેણી રીમા છે, તે ગર્લ છોકરી છે, તે રીમા છે, તે છોકરી છે। છોકરી હતું તો આપણે શું વાપર્યું, સી, છોકરો હતો તો અહીંયા આપણે શું વાપર્યું હતું, ઈ, હવે છોકરી છે તો આપણે શું વાપર્યું, સી, તે રીમા છે, તે ગર્લ, તે છોકરી છે। સી ઇઝ જયા, સી ઇઝ અ સ્ટુડન્ટ, તે જયા છે, તે શું છે, સ્ટુડન્ટ, વિદ્યાર્થીની છે। સી ઇઝ જયા, સી ઇઝ અ સ્ટુડન્ટ, તે જયા છે, તે વિદ્યાર્થીની છે। હવે અન્ય પ્રાણી કે પક્ષી, વનસ્પતિ કે ચીજ વસ્તુઓ માટે ઈટ વપરાય છે, શું વપરાય છે, ઈટ વપરાય છે। જ્યારે છોકરો હતો તો આપણે હી વાપર્યું, છોકરી હતી તો સી વાપર્યું, હવે પ્રાણી પક્ષી કે અન્ય ચીજ વસ્તુઓ માટે ઈટ વપરાય છે। અહીંયા જુદી જુદી વસ્તુઓના ચિત્ર આપેલા છે, અહીંયા એક ટોપી એટલે કે કેપનું ચિત્ર આપેલું છે, અહીંયા કેટ બિલાડીનું ચિત્ર આપેલું છે, અહીંયા પેરોટ કે પોપટનું ચિત્ર આપેલું છે। તો ઈટ ઇઝ અ કેપ, ઇટ ઇઝ અ રેડ, તે ટોપી છે,
તે રેડ છે, લાલ લાલ રંગની છે અથવા તો તે લાલ છે. ઇટ ઇઝ કેપ, ઇટ ઇઝ અ રેડ. તે ટોપી છે, તે લાલ છે. ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ બ્લેક. તે બિલાડી છે, તે કેવી છે, કાળી છે. ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ બ્લેક. ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ બ્લેક. તે બિલાડી છે, તે કાળી છે. ઇટ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ અ ગ્રીન. તે પોપટ છે, તે લીલો છે. તે પોપટ છે, તે કેવો છે, લીલો છે. અહીંયા વસ્તુ હતી, પ્રાણી હતું, પક્ષી હતું, તો શું આપ્યું એના માટે, ઈટ વાપર્યું. શું વાપર્યું, ઈટ. તો ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ રેડ, ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ બ્લેક, ઇટ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ અ ગ્રીન. બરાબર. હવે આઈ, યુ, આઈ એમ અને યુ આર. પહેલો પુરુષ પોતે અને બીજો પુરુષ એટલે કે સામેની વ્યક્તિ, બીજો પુરુષ, પહેલો પુરુષ અને બીજો પુરુષ, એના માટે પહેલા પુરુષ સર્વનામ અને બીજો પુરુષના સર્વનામ આપણે શીખવાના છે. તો આઈ એમ અમન, હું અમન છું. આઈની સાથે શું આવે, એમ, અને યુ આર, તમે, તું છે, સામેની વ્યક્તિ તું છે. તો યુ આર અને આઈ એમ, હું છું, યુ આર, તું છે. અહીંયા શું કહે છે કે આઈ એમ અમન, હું અમન છું. આઈ એમ અ બોય, હું છોકરો છું. તો આઈની સાથે હંમેશા એમ આવે છે અને યુની સાથે આર આવે છે. યુ આર આશા, તું આશા છે. યુ આર અ ગર્લ, તું છોકરી છે. તો હું છું અને તું છે, યુ આર અને આઈ એમ. આઈ એમ એટલે હું છું, યુ આર એટલે તું છે. તો આઈ એમ અમન, હું અમન છું. યુ આર આશા, તું આશા છે. આઈ એમ અ બોય, હું છોકરો છું. યુ આર અ ગર્લ, તું છોકરી છે. આઈ એમ સીમા, આ શું કહે છે, પોતે એનો પરિચય આપે છે કે આઈ એમ સીમા, હું સીમા છું. યુ આર રાજ, તું રાજ છે. આઈ એમ અ ગર્લ, હું છોકરી છું. યુ આર બોય, તું છોકરો છે. યા પોતપોતાનો પરિચય. આઈ એમ એટલે કે હું છું અને યુ આર એટલે કે તું છે. તો અને આઈ એમ બોય, હું છોકરો છું. યુ આર ગર્લ, તું છોકરી છે. પોતાનું નામ અને એમને સામેના વ્યક્તિનું નામ એટલે કે પહેલો પુરુષ એટલે કે હું અને સામેની વ્યક્તિ બીજો પુરુષ એટલે કે તું, એવી રીતે અહીંયા આપણે સમજવાનું છે. તો તમારે પણ આઈ એમ તમારા વિશે અને તમારા મિત્રના વિશે તમારે વાક્યો બનાવીને લખવાના છે. દાખલા તરીકે તમારું નામ છે રોહન, તો આઈ એમ રોહન. અને તમારા મિત્રનું નામ છે કિશન, તો યુ આર કિશન. આઈ એમ બોય, યુ આર બોય. તમારે એ રીતે વાક્યો બનાવીને લખવાના છે અને તમારી વર્કબુકમાં આ જે ઓરલ વર્ક છે એ તમારે સમજવાનું છે. આગળનું ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.